વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ખાસ રક્ષાબંધન તહેવારની ઉજવણીના ભાગરૂપે પ્રશાસન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેદી ભાઈઓને રક્ષાબંધનની પર્વની ઉજવણી માટેની છૂટછાટ આપી હતી. સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જેલ ખાતે ઉમટી પડી હતી. અહીં બહેનો દ્વારા ભાઈને રાખડી બાંધીને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. મહત્વનું છે કે હાલ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે કુલ 2500 કરતાં વધારે કેદીઓ કેદ છે, જ્યારે આ તહેવારની ઉજવણી પ્રસંગે પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ખાસ તૈયારીઓના ભાગરૂપે સવારથી જ બહેનો પોતાના ભાઈને રાખડી બાંધવા ઉમટી પડી હતી. હું અમદાવાદથી આવી છું, બરોડા આવી છું, અદ્વૈત સતનામી દયાભાઈ. હા ભાઈ, રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાખડી બાંધવા આવી છું. 3 વર્ષે મોઢું જોયું, દુઃખ તો બહુ થાય છે, પણ શું કરવું, નથી સહન થતું. સામાન્ય ગુનામાં ગુના ગણાય, એમને સારો ન્યાય આપે એવી પ્રાર્થના કરું છું. આજ રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે જે 1700 જેટલા આરોપી છે તેમને બહેનો આજના પવિત્ર રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા માટે આવેલ છે, જે માટે અહીં જેલ પ્રશાસન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે અને દરેક બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને જલ્દી છૂટે એવી મોટાભાગે આશાઓ કરતા વ્યક્ત કરતા હોય છે. તો એ બધાને કોઈ તકલીફ નહીં પડે અને શાંતિથી રાખડીનો જે આપણો પવિત્ર ઉત્સવ છે એ ઉજવાય એવી શુભકામનાઓ પાઠવી છે. અહીં બરોડા બહારની વસ્તુ જેલમાં એ લોકો અંદર લઈ જાય અને કોઈ બીમાર નહીં પડે એ હેતુથી એમના આરોગ્યને ધ્યાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવેલ છે. પરંતુ બરોડા ડેરીની પ્રોડક્ટ તેમજ અહીં જેલમાં બનાવેલી પ્રોડક્ટનું અહીં કાઉન્ટર બનાવી અને તેઓ વ્યવસ્થા એમને મળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ છે.